ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસને લઈને પરિસ્થિતિ હવે કાબૂ બહાર નીકળી ગઈ છે. ભારતમાં દિવસમાં ઓલ ટાઈમ હાઈ કેસ એટલે કે 2 લાખ પોઝિટિવ કેસ નોંધાયા છે અને બનાસકાંઠા જિલ્લામાં પણ આવી જ પરિસ્થિતિ છે. અને બીજી તરફ સરકાર દ્વારા વધુને વધુ લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરવામાં આવી રહી છે, ત્યારે સરકારની આ અપીલને પગલે થરાદની સોની સમાજની વાડીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે COVID-19 વેક્સિન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોને અપીલ કરી બોલાવવામાં આવ્યા હતા અને કોરોના વિરોધની વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા. આ કેમ્પમાં બીકે ન્યૂઝ ચેનલના થરાદના રિપોર્ટર હાજાજી રાજપૂતે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો અને તેમની સાથે રાજપૂત સમાજના અન્ય યુવાનોએ પણ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. આ પ્રસંગે થરાદ ભાજપ શહેર પ્રમુખ ચંપકલાલ ત્રિવેદી, થરાદના મહિલા મોરચાના ભાજપના પ્રમુખ કોકિલાબેન પ્રજાપતિ, થરાદ તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર HP જયપાન, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ચંદ્રિકાબેન પટેલ, આરોગ્ય વિભાગની ટીમ સહિત આ વિસ્તારમાં પાલિકા સદસ્યો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.